ત્યાર બાદ ફલનની પ્રક્રિયા ચાલુ થાય છે. ફલનની પ્રક્રિયામાં થાય છે શું? કે નર જન્યુ છે, માદા જન્યુ છે, બંને સંયોગમાં પામે છે અને ફલિતાંડ બનાવે છે. આ જે ફલિતાંડ બનવાની પ્રક્રિયા છે એ જ ફલનની પ્રક્રિયા. બરાબર, ફલનની પ્રક્રિયાને કારણે જ ફલિતાંડ બને છે. ફલિતાંડ બની ગયા પછી તો કે જે અંડાશય છે એ અંડાશય ફળમાં પરિણમે છે. એકવાર પરાગનયન પૂરું થઈ જાય, પરાગનયન પૂરું થાય ત્યારબાદ ફલનની પ્રક્રિયા ચાલુ થાય અને આ ફલનની પ્રક્રિયા ચાલુ થાય પછી આ પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. અહીંયા જે આકૃતિ દોરી છે એ સ્ત્રી કેસરની છે, સ્ત્રી કેસરના અંડાશય. જ્યારે પરાગાશન ઉપર પરાગરજ સ્થાપિત થાય, પરાગરજ સ્થાપિત થાય પછી તો કે તે અંકુરણ પામે છે, અંકુરિત પરાગરજ. હવે પરાગરજ અંકુરિત થાય પછી તો કે પરાગ નલિકા છે એનો વિકાસ થાય. પરાગ નલિકા દ્વારા આજે અંકુરિત પરાગરજ એ અંડાશયમાં પ્રવેશ કરે છે. કોના દ્વારા? પરાગ નલિકા દ્વારા. પરાગ નલિકા છે તે વિકાસ પામે છે અને અંડાશય સુધી પહોંચાડે છે. કોને? અંકુરિત થયેલી પરાગરજ. જ્યારે અંડાશયમાં પહેલેથી જ અંડકોષમાં માદા જન્યુ હોય છે, અંડકો હોય છે ઘણા બધા, એ અંડકોમાં અંડકોષ ઉત્પન્ન થાય છે જે માદા જન્યુ તરીકે વર્તે છે. જે અંકુરિત પરાગરજ છે પરાગ નલિકા દ્વારા અંડાશયમાં પ્રવેશ પામે છે જ્યાં પહેલેથી જ માદા જન્યુ હોય છે. પરાગ નલિકા દ્વારા અંકુરિત પરાગરજ અંડાશયમાં આવેલા અંડકમાં જાય છે જ્યાં પહેલેથી માદા જન્યુ હોય છે. માદા જન્યુ અને નર જન્યુ ફલન પામે છે, એ ફલનની ક્રિયાથી સંયુગ્મન કરે, સંયુગ્મન કરે એટલે ફલિતાંડનું નિર્માણ કરે છે. હજે આખી પ્રક્રિયા છે તેને કહેવાય છે ફલન. ફલનની વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકાય? તો કે જે અંકુરિત થઈ ગયેલી પરાગરજ છે, અંકુરિત પરાગરજ પરાગ નલિકા દ્વારા અંડાશયમાં પ્રવેશ કરે છે ત્યારે માદા જન્યુ સાથે સંયુગ્મન પામે છે અને ફલિતાંડનું નિર્માણ કરે છે. તો આ પ્રક્રિયા કહેવાય છે ફલનની પ્રક્રિયા. ફલનની પ્રક્રિયા પૂરી થાય પછી તો કે જે અંડાશય છે તે ફળમાં પરિણમે છે. ફળ તો તમને ખબર જ છે, સફરજન, સ્ટ્રોબેરી, નારંગી, એ બધા ફળ છે. કે એ બધા ફળ છે તે શું છે? બીજું કઈ નહીં, પાકી ગયેલા અંડાશય. પાકી ગયેલા અંડાશય છે એ ફળ તરીકે વર્તે છે, આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. હવે જે અંડકો છે, અંડકો તો કે બીજ સ્વરૂપે વર્તે, અંડકો છે એ બીજ સ્વરૂપે વર્તે. અંડકો તેના બીજા ભ્રણમાં ભ્રૂણ એની રક્ષા કરે છે. જે અંડકો અંડાશયમાં હતા એ પછી શું કરે છે? તો કે બીજ તરીકે વર્તે છે અને જેનું બીજા ભ્રણ હોય છે એમાં ભ્રૂણને સાચવે છે, એટલે કે રક્ષણ કરે છે. કેટલાક ફળો કેવા હોય છે? માંસળ અને રસાળા હોય છે, જેવા કે કેરી છે, સ્ટ્રોબેરી છે, નારંગી છે. બરાબર, એવા બધા ફળો કેવા હોય છે? રસાદાર અથવા તો માંસળ હોય છે. જ્યારે અમુક ફળો કેવા હોય છે? તો કે સુકાઈ ગયેલા. સુકાઈ ગયેલા તે ફળો તો કે અખરોટ અને બદામ. આથી આપણે ફળની પ્રક્રિયા. હવે આપણે જોવાનું છે બીજનો ફેલાવ. ફલનની પ્રક્રિયા હવે અહીંયા પૂરી થઈ છે અને આગળ આપણે જોવાનું છે બીજનો ફેલાવો. બીજનો ફેલાવો કઈ રીતે થતો હશે? તો બીજનો ફેલાવો ચાર રીતે થાય છે. પવન દ્વારા, પાણી દ્વારા, પ્રાણી દ્વારા અને બીજ વિકિરણ. પવન દ્વારા, પાણી દ્વારા એ બંને આપણે અત્યારે પહેલા જોવાના છે, બીજા આપણે પછી જોઈએ. તો જોઈએ પહેલા પવન દ્વારા બીજનો ફેલાવો કઈ રીતે થાય. આમાં કેવું હોય કે અમુક વનસ્પતિના બીજ નાના હલકા અને પાકવાળા હોય છે. કેવા હોય છે? નાના હલકા અને પાકવાળા હોય છે, જેથી કરીને તે પવનની સાથે દૂર સુધી જઈ શકે છે. જ્યારે કેટલીક વનસ્પતિના ફળના બીજ હલકા અને રોગમય હોય છે, એટલે કે નાના નાના તંતુઓ ધરાવતા હોય છે, જે પવન દ્વારા દૂર સુધી ફેલાઈ શકે છે. પછી જ્યારે તેને અનુકૂળ પરિસ્થિતિ આવે, વરસાદ પડે, અમુક વાતાવરણ મળી રહે, તો તે જગ્યાએ તે ઉગી નીકળે છે. પવન દ્વારા કઈ રીતે બીજનો ફેલાવ થાય છે? તો કે કેટલીક વનસ્પતિના બીજ નાના હલકા અને પાંખવાળા હોય છે, એના ઉદાહરણ છે સરગવો અને મેપલ.
જ્યારે કેટલીક વનસ્પતિના ફળ એના બીજ હલકા અને રોમમય હોય છે. આ બીજો હલકા અને રોમમય હોય છે એના ઉદાહરણ છે સૂર્યમુખીના ફળના બીજ અને મદારના બીજ. તો જે આ વનસ્પતિ છે એના બીજ અમુકના બીજ હલકા હોય છે, અમુકના ફળના બીજ હલકા હોય છે, રોમમય હોય છે, વજનમાં હલકા નાના અને પાકવાળા હોય છે. આનો જે હલકા રોમમય પાકવાળા તાબલા બીજનો ફાયદો શું? તો કે પવન દ્વારા દૂર સુધી ફેલાઈ શકે છે. પવન દ્વારા હવામાં દૂર સુધી ફેલાય અને બીજના ફેલાવામાં મદદ કરે છે પવન. પછી બીજ પવન દ્વારા ફેલાય છે, દૂર દૂર સુધી પહોંચી જાય છે, પછી ત્યાં જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે તે ઉગે છે. બીજું છે પાણી દ્વારા. પાણી દ્વારા કેવી રીતે બીજનો ફેલાવ થાય? તો એમાં છે ફળો અથવા બીજ પોચા અને તાતા જેવા બાહ્યાવરણના સ્વરૂપમાં વિકાસ પામે છે. જે વનસ્પતિના ફળો છે, ફળો અને બીજ પોચા અને તાતણા જેવા બાહ્ય આવરણના સ્વરૂપમાં વિકાસ પામે છે. એના ઉદાહરણ છે કમળ, પોયણું અને નાળિયેર. હવે કમળ, પોયણું અને નાળિયેર આ બધી વનસ્પતિના બીજ પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, જમીનમાં ખૂંચી પણ જતા હોય, પાણીના વેગ સાથે આગળ વધી જાય છે. જેને ત્યાં જાય અનુકૂળતા પરિસ્થિતિ જેવી મળે છે તેવી પરિસ્થિતિમાં તે ઉગી નીકળે છે. એટલે પાણી પણ બીજના ફેલાવવામાં અગત્યનો ફાળો ધરાવે છે. બે રીત આપણે જોઈ, પવન દ્વારા અને પાણી દ્વારા. હવે આગળની બે રીત છે પ્રાણી દ્વારા અને બીજ વિકિરણ. હવે આપણે જોવાનું છે ત્રીજો, એટલે કે પ્રાણી દ્વારા. પ્રાણી દ્વારા બીજનો ફેલાવો કઈ રીતે થતો હશે? તો કે જે પ્રાણી છે અથવા તો જે વનસ્પતિ છે, વનસ્પતિના અમુક વનસ્પતિના બીજ કેવા હોય? કાંટાવાળા અને હુક જેવી રચના હોય છે એના શરીર એના બીજ ઉપર, બરાબર. વનસ્પતિના કેટલાક બીજ કેવા હોય છે? તો કે કાંટાવાળા હોય છે અથવા તો હુક જેવી રચના ધરાવે છે. એનાથી થાય શું? તો કે જ્યારે કોઈ પ્રાણી વનસ્પતિની નજીકથી પસાર થાય તો એ બીજ એના શરીર સાથે ચોંટી જાય છે. હવે બીજ એના શરીર સાથે ચોંટે એટલે તો કે પ્રાણી જ્યાં સુધી આગળ જાય ત્યાં સુધી બીજ પણ તેની સાથે જવાનું છે. તો કે આ બીજના ફેલાવામાં પ્રાણીઓ પણ મદદ કરી શકે છે. કઈ રીતે? કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા અને હુક જેવી રચના ધરાવે છે. જ્યારે વનસ્પતિની નજીક પસાર થાય પ્રાણી ત્યારે તેના શરીર ઉપર ચોંટે છે અને દૂરના સ્થળ સુધી પહોંચે છે. આ રીતે પ્રાણીઓ પણ બીજના ફેલાવામાં મદદ કરે છે. એવા બીજ કઈ કઈ વનસ્પતિના હોઈ શકે? તો કે ગાર્ડનિયમ અને ગોખરો, કે જેના બીજ કાંટાવાળા પણ હોય છે અથવા હુક જેવી રચના ધરાવે છે. આગળ ચોથી રીત છે બીજ વિકિરણ. હવે બીજ વિકિરણ છે એ રીતથી કઈ રીતે બીજનો ફેલાવો થાય એ આપણે આમાં જોવાનું છે. જ્યારે બીજનું વિકિરણ થાય છે ત્યારે તો કે ફળ હોય એ ઝટકા સાથે ફાટે છે. ફળ અથવા બીજ ઝટકાથી ફાટે ત્યારે કેટલાક બીજ દૂર સુધી ફેલાય છે. હવે તમે એક વસ્તુ કે મુઠ્ઠી તમે મગ લીધા છે એ મગને જોરથી તમે જમીન ઉપર પછાડો તો કેટલા દૂર દૂર સુધી ફેલાય? બસ બીજ વિકિરણમાં બસ આવું જ હોય છે કે વનસ્પતિના જે બીજ હોય છે, જે બીજનું જ્યારે વિકિરણ થાય છે ત્યારે તે ઝટકાથી ફાટે છે. કેટલાક બીજ સુકાઈને ફાટે એટલે દૂર દૂર સુધી પથરાય છે, જેવા કે વટાણા, બાલસમ અને એરંડા. આ તો બીજ વિકિરણ. પણ હવે બીજ વિકિરણનો ફાયદો શું? આપણે બીજનો ફેલાવો તો કરી દઈએ પવન દ્વારા, પાણી દ્વારા, પ્રાણીઓ દ્વારા અને બીજ વિકિરણ દ્વારા. તો એમાં જે બીજ વિકિરણ દ્વારા જે બીજનો ફેલાવો થાય છે એના ફાયદા શું? તો કે એનાથી બીજ અલગ અલગ જગ્યાએ પડે છે, જેના લીધે ગીચતા અટકે છે. ગીચતા એટલે કે જ્યારે કોઈ વનસ્પતિનું બીજ ઉપરથી નીચે પડે છે, જો બીજ વિકિરણ ના થાય તો કે ત્યાં ઢગલો થાય. ઢગલો થાય એ બધા જ બીજ ઉગી નીકળે. હવે એ બધા બીજ ઉગી નીકળે તો કે કોઈને પણ પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ નહીં મળે, કોઈને પાણી નહીં મળે, કોઈને પોષક તત્વો નહીં મળે.
એટલે આ બધા તત્વો સૂર્યપ્રકાશ એ બધાય સ્પર્ધા થાય બીજ વચ્ચે અને કોઈ પણ બીજ તંદુરસ્ત બીજ તરીકે એટલે કે તંદુરસ્ત છોડ કે વનસ્પતિ તરીકે વિકાસ પામતો નથી બીજ વિકિરણના ફાયદા શું તો કે બીજ છે તે જંગલમાં ફાટે ત્યારે અલગ અલગ જગ્યાએ પડે છે હવે અલગ અલગ જગ્યાએ પડે એટલે તો કે એની ગીચતા અટકે હવે બીજો જ અલગ અલગ જગ્યાએ પડવાનું હોય એક જ જગ્યાએ ઢગલો નથી થતો એટલે ગીચતા અટકે છે બીજું છે કે અલગ જગ્યાઓએ વનસ્પતિ ઉગે પણ એક જ જગ્યાએ ઢગલો કરે એક જ જગ્યાએ વનસ્પતિ ઉગે એના કરતાં અલગ અલગ જગ્યાએ ઢગલો થાય અલગ અલગ જગ્યાએ બીજ ફેલાય અને ત્યાં વનસ્પતિ ઉગે વનસ્પતિ અને કુંપળ અને સૂર્યપ્રકાશ પાણી અને પોષક તત્વો માટે સ્પર્ધા કરવી પડતી નથી જો બીજનો ફેલાવો બીજ વિકિરણથી થાય તો પરિણામે નવી વસાહતોનું નિર્માણ થાય છે આજે નવી વસાહતોનું નિર્માણ થાય છે બીજ વિકિરણ દ્વારા બીજ વિકિરણની પ્રક્રિયા એટલી જ ઉપયોગી છે હવે અહીંયા સુધી આપણે વનસ્પતિમાં પ્રજનન અહીંયા પૂરું થાય છે હવે આપણે અમુક એવું વસ્તુ છે કે કેટલાક બીજો પાકવાળા હોય છે તો આપણે થાય કે બીજ પાકવાળા હોય છે તો એનાથી ફાયદો શું જ્યાં પાકવાળા બીજ છે તે ફેલાઈને પવન દ્વારા દૂર દૂર સુધી પહોંચે છે હવે પોતાની ઉત્પત્તિ સ્થાનથી તે દૂર જઈને પડે છે પવન દ્વારા પછી તો કે દૂરના સ્થળે જ્યારે તે પડે છે પછી અનુકૂળ સંજોગો ઉભા થાય ત્યારે તે અંકુરણ પામે અને તેમાંથી વનસ્પતિ ઉગે છે એટલે એક જ પ્રકારની વનસ્પતિ એક જ જગ્યાએ ન ઉગતા જુદી જુદી જગ્યાએ ઉગે છે બરાબર આ પરિણામે સૂર્યપ્રકાશ પાણી પોષક તત્વો આ બધાની સ્પર્ધા અટકે છે હવે તમે જોયું હશે કે ક્યાંક પુષ્પો એના રંગ જુદા જુદા હોય છે એની સુગંધ જુદી જુદી હોય છે તો આ બધાનો ફાયદો શું હશે તો કે જે રંગવાળા પુષ્પો છે અલગ અલગ રંગવાળા પુષ્પો છે અલગ અલગ સુગંધવાળા પુષ્પો છે તે જુદા જુદા પ્રકારના જીવજંતુ કીટકો બધાને પોતાની તરફ આકર્ષે છે એની સુગંધથી એના રંગથી જે કીટકો આકર્ષાય છે સુગંધ અને રંગ દ્વારા તો એ આકર્ષાઈને તેના પરાગાસન ઉપર બેસે છે હવે પરાગાસન ઉપર પહેલેથી કોઈ પરાગરજ હોય અંકુરણ પામેલી હોય તો આ અંકુરણ પામેલી પરાગરજ પ્રાણીઓ અથવા જીવજંતુઓ કીટકો એના શરીર સાથે ચોંટે અને દૂર સુધી ફેલાય છે હવે દૂર સુધી ફેલાઈને આ પરાગરજ બીજા કોઈ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો એના પરિણામે શું થાય કે પણ વિકાસ થાય છે બરાબર બીજા પુષ્પના પરાગાસન પર પરાગરજ ચોંટે છે એટલે કે પરાગનયનમાં મદદ થાય છે તો આ રીતે પણ પરાગનયન થતું રહે છે પુષ્પોના જે રંગ છે સુગંધ છે એનો ફાયદો અહીંયા આપણે જોયો હા મિત્રો અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે હવે આગળના ટોપિક સાથે આગળના વિડીયો